નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ એ ગુજરાતની ખેતીનો મુખ્ય પાક છે. ચોમાસુ ઋતુમાં જ્યારે કપાસ વાવીએ ત્યારે એમાં 2 વર્ષથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ સૌથી વધુ નુકસાન કરે છે. એટલે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઇન્ટોમોલોજી કીટકશાસ્ત્ર વિભાગમાં કપાસની ગુલાબી ઈયળના નિયંત્રણ માટે કયા પગલાં લેવા એના મુદ્દાઓ આપેલ છે. એટલે આપણે એ મુદ્દાઓ જોઈશું. સૌથી પહેલાં તો ખેતરમાં જે કપાસની સાંઠી આપણે શેઢે રાખી હોય એની અંદર ઝીંડવા હોય છે, જેની અંદર ઈયળના નુકસાન થયેલ હોય, તો ઈ જે છે એને આપણે એનો નાશ કરી દેવો અથવા એનો ભૂકો કરી અને એનું ખાતર બનાવી નાખવું. કારણ કે એ ઝીંડવાની અંદર નુકસાન કરી ગયેલ જે ઈયળ હોય અથવા પુખ્ત અવસ્થામાં જે ઇન્સેક્ટ હોય એને એની અંદર ઈંડા મૂક્યા હોય, ઈંડામાંથી ઈયળ બને, ઈયળમાંથી કોસેટો અને કોસેટોમાંથી પુખ્ત જીવાત બને અને જે આપણા કપાસમાં નુકસાન કરે છે. એટલા માટે કપાસની સાંઠી તેમજ ઉઘાડ્યા વગરના ગુલાબી ઈયળ નુકસાન પામેલ ઝીંડવા સાથે ઉપાડી લઈ અને શ્રેડર દ્વારા એનો ભૂકો કરી તેનું સેન્દ્રિય ખાતરમાં ઉપયોગ કરવો અથવા એનો નાશ કરવો. બીજું છે કે જે ખેડૂત ભાઈઓએ સાંઠી ઉપાડી લીધેલ છે અને તેમાં ઘણા ખેડૂતોને સાંઠીને ખેતરના શેઢે ઢગલામાં રાખેલ છે, ન્યાય એનું જીવનચક્ર એ ગુલાબી ઈયળ ચાલુ કરી દે, એટલે ન્યાય એને ભેગું ના કરવું ને એનો નાશ કરી દેવો. ત્રીજો મુદ્દો એ કે ઘણાય ખેડૂતોએ ઉતારી લીધેલ કપાસને સાચવી રાખેલ હોય છે કે જેમાં ગુલાબી ઈયળ કપાસિયા મીંજ ખાઈ નુકસાન કરતી હોવાથી કપાસના વજનમાં ઘટાડો થાય છે અને ચોમાસા સુધી કપાસને સંગ્રહી રાખવામાં આવે તો જે ગુલાબી ઈયળના ફૂદા કપાસમાં ઈંડા મૂકી તેનું જીવનચક્ર ફરીથી શરૂ કરશે. તેથી દરેક ખેડૂતે કપાસનો સંગ્રહ ન કરતા તેનો વેચાણ દ્વારા નિકાલ કરી દેવો. ચોથો મુદ્દો છે કે ગુલાબી ઈયળથી ઉપદ્રવ પામેલા કપાસના ઝીંડવા જમીન ઉપર ખડી પડેલ હોય છે, તેમાં ગુલાબી ઈયળ સુષુપ્ત અવસ્થામાં રહેલ હોય છે, એટલે એનો કોસેટો એ બનાવે, એટલે એનો પણ આપણે નાશ કરવો. કારણ કે એમાંથી પછી પુખ્ત જીવાત નીકળે છે અને પાછું એનું જીવનચક્ર ચાલુ કરી દે છે. પાંચમો મુદ્દો છે ગુલાબી ઈયળથી ઉપદ્રવિત કપાસ અંતે જીનિંગ માટે જીનિંગ મિલમાં આપણે પહોંચાડતા હોઈએ છીએ. એટલે જીનિંગની પ્રક્રિયા જ્યારે ચાલુ હોય તો ગુલાબી ઈયળ સાથેના કપાસિયા કીટી વધારાનું કસ્તર કે કચરો જેમાં ગુલાબી ઈયળનો ખૂબ મોટા પ્રમાણમાં પ્રકોપ હોય છે, જેને એકઠી કરવામાં ખાસ તકેદારી રાખી તેનો બાળીને નાશ કરવો તો આપણે એનું જીવનચક્ર અટકાવી શકીએ છીએ. એટલે આગામી ઋતુમાં એનો ઉપદ્રવ ઓછો જોવા મળે. પછી જીનિંગ મિલોની સ્વચ્છતા જાળવવી તથા મિલની આજુબાજુ ફિરોમોન ટ્રેપ ગોઠવી તેમાં એકઠા થયેલ નર ફૂદાનો નાશ કરવો. એટલે જીનિંગ મિલની પણ આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ, આજુબાજુ ફેરોમોન ટ્રેપ લગાડીએ જેથી નર માદા એમાં આકર્ષાય છે અને આપણે એ નર ફૂદાનો નાશ કરી દેવો જેથી એની જે જીવનચક્ર છે એને આપણે સમાપ્ત કરી શકીએ. હવે સાતમો મુદ્દો છે કે ઘણા ખેડૂત ભાઈઓ કપાસના બળગા પાક લઈને વધારાનો ફાલ લેવાની પદ્ધતિ અપનાવતા હોય કે જેથી ગુલાબી ઈયળને તેનું જીવનચક્ર ચાલુ રાખવામાં મદદ મળી રહેલ છે. તો આ પદ્ધતિ બંધ કરી હાલના તબક્કે કપાસનો સોળ સાથી જો ખેતરમાં ઊભા હોય તો તેને ઉપાડીને તેનો નાશ કરી દેવો. આગોતરા કપાસનું વાવેતર સદંતર બંધ કરવું જોઈએ, જેનાથી ઉનાળા દરમિયાન ગુલાબી ઈયળના ફૂદાને કપાસનો છોડ ન મળતા તે ઈંડા મૂક્યા વગર નાશ પામશે, આથી તેમનું જીવનચક્ર અટકાવી શકાય. આગામી ચોમાસા વરસાદ થયા બાદ કપાસનું વાવેતર કરવું. ખેડૂત ભાઈઓ તથા જીની મિલના ભાઈઓ જો ઉપરોક્ત જણાવેલ મુદ્દાઓ પ્રમાણે સહકાર આપી કામગીરી ભજવશે અને યુદ્ધના ધોરણે તેના પાર પાડશે તો મને ખાતરી છે કે આગામી ઋતુમાં કપાસને ગુલાબી ઈયળના ઉપદ્રવથી ચોક્કસ વધારી શકશું. આ છે ગુલાબી ઈયળના સફેદ ઈંડા, એની પુખ્ત આપણે ઈયળ, ગુલાબી ઈયળ, કોસેટો અને એનું પુખ્ત ઇન્સેક્ટ, પુખ્ત જીવાત. એટલે આ રીતે આપણે નુકસાન કરતી ગુલાબી ઈયળનું નાશ કરી શકીએ. ધન્યવાદ.